వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమః. శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః. శ్రీ గురుచరణ కమలేభ్యో నమో నమః. బోలో శ్రీ స్వామి నారాయణ భగవాన్ అని జై. శ్రీ హరి కృష్ణ మహారాజని జై. శ్రీ ఘనశ్యాం మహారాజని జై. కథా సాంభళనారా బధా జ భక్తోని ఖూబ భావతి జై శ్రీ స్వామినారాయణ. శ్రీ హరి చరిత్రామృత సాగర్ పూర్ ఛఠు తరంగ 102. ભગવાન શ્રીહરિએ એભલ ખાચરને સંતોનો મહિમા અને સત્સંગની દ્રઢતા કહી એ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું. શ્રીહરિ નૃપ ભાવ જોયે અતિશય ભયે પ્રસન્ન. શ્રીહરિ નૃપ ભાવ જોયે અતિશય ભયે પ્રસન્ન. બોલત ભયે तब नृप से अमृत सरस बचन. श्री हरि दरबार एभल खाचर नो निर्दोष भक्ति भाव जोई ने अतिशय राजी थया. भगवान शू जोई ने राजी थाय छे दादा? निर्दोष भक्ति भाव. श्री हरि नृप भाव जोये અતિશય ભયે પ્રસન્ન. ભગવાન અતિશય રાજી થયા. ભગવાન આપણા ભોગ જોઈને, ભગવાન આપણો ભભકો જોઈને ક્યારેય રાજી નથી થતા, એટલું યાદ રાખજો. આપણા હૃદયમાં નિર્દોષ ભક્તિ ભાવ જાગે ને ત્યારે ભગવાન રાજી થશે. કોઈ સરસ લખ્યું છે દાદા, હા, ભગવાન આપણા ઉજળા કપડા જોઈને નહીં, ભગવાન આપણા ઉજળા કાળજા જોઈને રાજી થશે. ઘણીક વાર આપણે ઉપરની ઉજળાશ કરવામાં ભીતરની ઉજળાશ કરવાનું ચૂકી જઈએ છીએ. નિર્દોષ ભક્તિ ભાવ જોઈને અતિશય રાજી થયા. હરિચરિત્રામૃત સાગરના એક એક શબ્દો વિચારવા જેવા છે. પછી તેમની આગળ અમૃતના સમાન સરસ વચન કહ્યું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંધ પ્રથમ અધ્યાય, કેટલી સરસ મજાની વાત. બ્રુતે સ્નિગ્ધાય શિષ્યાય ગુરવઃ ગુહ્યમપ્યુત. ગુરુ જ્યારે પ્રસન્ન થાય છે, સદગુરુ જ્યારે અત્યંત રાજી થાય છે, ત્યારે પોતાના હૃદયમાં ઊંડાણમાં પડેલી વાત એ શિષ્ય આગળ રજૂ કરે છે. ગુપ્ત વાતને, રહસ્યમય વાતને ગુરુજનો પ્રસન્ન થાય ત્યારે પ્રિય અને પાત્ર શિષ્ય સમક્ષ રજૂ કરે છે. ભગવાન શ્રીહરિએ અમૃત સમાન વચનો કહ્યા. આ મહારાજના એભલ ખાચરને આપેલા આશીર્વાદ અથવા તો હિતની વાતો આપણા બધા માટે અમૃત સમાન છે દાદા. વાત સાચી કે ખોટી? ભગવાન શ્રીહરિના મુખમાંથી પ્રગટ થયેલું અમૃત, અથવા તો એમ કહી શકાય શ્રી હરિચરિત્રામૃત સાગર એનું છઠ્ઠું પૂર, આખે આખા પૂરના 102 તરંગ, આ બધાનો સાર જો સાંભળવો હોય તો ધ્યાનથી એક એક પંક્તિને આપણે વિચારીને સાંભળીએ. મહારાજ દરબારને કહે છે, હે દરબાર, તમારા ભાગ્યને ઘણા ઘણા ધન્યવાદ છે. ધન્ય ધન્ય તવ ભાગ્ય રૂપ. કેવું સરસ! ધન્ય ધન્ય તવ ભાગ્ય રૂપ, ધન્ય ધન્ય તવ પરિવાર,
हरे संत में भय प्रेत तव यही हे सार में सार। धन्य धन्य तव भाग्य नृप हे दरबार, तमारा भाग्य ने घना घना धन्यवाद छे, तमारा परिवार ने पण घना घना धन्यवाद छे। कारण के हरि संत में भय प्रीत तव यही हे सार में सार। कारण के तमने भगवान मा अने संतो मा प्रेम छे, एज वस्तु सारमा सार छे। आ जगत मा सारामा सारी वस्तु कई? गुणात्यानंद स्वामी आडे फड़के सूता हता अने प्रसंग निकल्यो, स्वामी आ जगत मा सारामा सारी वस्तु कई अने खराब मा खराब वस्तु कई? आ बे प्रसंग निकल्या। एक प्रश्न एवो कर्यो छे, स्वामी एटला बधा राजी थई गया, स्वामी बैठा थई गया। सांभळो सांभळो, समझवा जेवुं ज आ छे। आ जगत मा सारामा सारुं शुं अने खराब मा खराब शुं? तो सारामा सारुं शुं? आपणने आ महाराज मळ्या, आवा संतो मळ्या, एनाथी बीजुं सारुं शुं होई शके दादा? फरी बीजो प्रश्न हतो तो खराब मा खराब शुं? तुरंत स्वामीए जवाब आप्यो, तो खराब मा खराब आ महाराज मळ्या, आ संतो मळ्या, एमां मनुष्य भाव आवे छे, એમાં દેહ દ્રષ્ટિ જાગે છે, આનાથી બીજું ખરાબ શું? નિસરણી મળે દાદા અને જો ઉપર ચડી જઈએ તો કામ થઈ જાય, અને ધ્યાન ન રાખીને પડીએ તો કામ બગડી પણ જાય છે કે નહીં? શ્રીજી મહારાજ એમ કહે છે, સારમાં સાર શું છે? તમને ભગવાનમાં અને સંતોમાં પ્રેમ થયો છે એ સારમાં સાર છે। આ દુનિયામાં દરેક માણસે અલગ અલગ માન્યતા રાખી છે સાગરની। એક વાત મહારાજે ઘણીવાર સાગરમાં આ વાત આગળ કરી છે, જીવ પ્રાણી માત્રને પોતપોતાના અલગ અલગ મત છે, દરેક માણસ જુદું જુદું માને છે। જુદું જુદું માને છે એમ નહીં, દરેક સમયે પાછું જુદું માને છે। આ સિદ્ધ ભગત આજે જે માને છે કાલે પાછું જુદું માને, પરમ દિવસે પાછું જુદું માને। બોલો, એક હરિભગત કહેતા હતા કે સ્વામી હું ઇન્ડિયા હતો ને તો મને બહુ ઈચ્છા થતી કે અમેરિકા જાઉં, અહીંયા આવ્યો ને હવે એટલો બધો મૂંઝાવું છું, એટલો બધો મૂંઝાવું છું, એના કરતાં એમ થાય કે ઇન્ડિયા હોત ને તો વધારે સારું હતું। જોયું, ઇન્ડિયા હતા ત્યારે માન્યતા જુદી હતી, અમેરિકા આવ્યા તો માન્યતા જુદી થઈ ગઈ, હવે પાછું કદાચ અહીંથી ઇન્ડિયા જાય તો માન્યતા ત્રીજી પણ થાય દાદા। એટલા માટે હું ઘણી વાર વાત કરું છું, તમને આ સમજાવવા માટે વાત કરું છું। બે પ્રકારની વાત છે, એક આ દુનિયાના લોકોનો મત છે, લોકોની માન્યતા છે, લોકોના વિચારો છે, લોકોના આપેલા સિદ્ધાંતો છે, અને બીજો શાસ્ત્રનો આપેલો સિદ્ધાંત છે, ભગવાન શ્રીહરિના સ્વમુખે પ્રગટ થયેલો સિદ્ધાંત છે, કોઈ મહાન સમર્થ સદગુરુ સંત એનો આપેલો સિદ્ધાંત છે। આ બે છે ને એને ક્યારેય સરખા ન માનતા, ખોળને ગોળને ક્યારેય સરખું ન કરતા। શાસ્ત્રની વાત એ સિદ્ધાંત છે, આ જગતની વાત એ માન્યતા છે। એ માન્યતામાં પડ્યા તો સમજો મરી ગયા, અને સિદ્ધાંતને સમજી શક્યા તો સમજો તરી ગયા। સિદ્ધાંત શું છે વચનામૃતને પૂછો, આ ગ્રંથને જીવનમાં આગળ રાખજો। ગુરુજી અમને એક જ એકડો ઘૂંટાયો, એક જ એકડો, ગમે તે વાત જાણો, વાંચો, સાંભળો, બાઇબલને વાંચજો, કુરાનને વાંચજો, પણ વચનામૃત સાથે વાતો સરખાવવી, વચનામૃતમાં મળતી આવે તો સમજવી બધી વાત સારી છે, સાચી છે, વચનામૃતમાં મળતી ન આવે તો હાથ જોડી દેવા। વચનામૃતની વાત સાંભળો, મહારાજે કેવી સરસ વચનામૃતમાં વાતો કરી છે। જેણે સાર સમજવો હોય, જેણે સિદ્ધાંત સમજવો હોય, એના માટેની આ બધી વાતો છે। મહારાજ રાજી થઈને એભલ ખાચરને એમ કહે છે, તમને ધન્ય છે, તમારા ભાગ્યને પણ ધન્ય છે, તમારા પરિવારને પણ ઘણા ઘણા ધન્યવાદ છે। કારણ કે ભગવાનમાં ને સંતમાં તમને ને તમારા પરિવારને પ્રીતિ થઈ છે। આ જ વસ્તુ સારમાં સાર છે, એટલે કે કરવા જેવું છે, એટલે કે મેળવવા જેવું છે, એટલે કે પામવા જેવું છે। વચનામૃત ગઢપુર અંત્યનું સાતમું, સ્વામિનારાયણ હરે
સ્વામિનારાયણ હરે, પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા છે, અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ. શું શેની મહારાજ વાત કરે છે? એ પણ ક્યાંનો સિદ્ધાંત? અમારા અંતરનો સિદ્ધાંત. કોના અંતરનો સિદ્ધાંત? સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણના અંતરનો સિદ્ધાંત. આ શબ્દો જો વિચારો ને, આ શબ્દો મહારાજના બોલેલા વિચારો ને, તો પણ આપણને એમ થાય દુનિયામાં ગમે તે વાત થાય પણ આ શબ્દો યાદ રાખજો. આ શબ્દો કલ્યાણ આનાથી જ થવાનું છે. આ કલ્યાણ માટેના શબ્દો છે. જીવ પ્રાણી માત્રનું આત્યંતિક કલ્યાણ કરવા માટે પ્રગટ થયેલા ભગવાન સ્વામિનારાયણના આ સર્વોપરી શબ્દો છે. અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાન અને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. આ વાત આપણે વાંચી પણ આવી સમજણ જીવનમાં કેળવીને એ અઘરી છે. પૈસાની પાછળ પાગલ બનેલો, પ્રતિષ્ઠા માટે ટૂંક ટૂંક થનારો, પદ અને પદાર્થની વાંછા રાખનારો આજનો માણસ શું આ વાત સમજી શકે? જેણે પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેણે ભગવાન અને ભગવાનના સંગ એથી બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. દાદા, હમણાં જ વિચરણમાં અમે જઈએ ને એટલે એવા એવા અનુભવ થાય. એક હરિભક્ત વાત કરતા કરતા રડી પડ્યા કે સ્વામી, એક સમય હતો અમે બધા ભાઈઓ જોડે રહેતા હતા, અચાનક મારા દુઃખના એવા દિવસો આવ્યા, એવા દિવસો આવ્યા મને ખબર નહોતી, અને એક જ સેકન્ડમાં અમારા સગા ભાઈઓ આવો નિર્ણય કર્યો. સ્વામી, હું કેટલું રડ્યો છું, એ હું જાણું, ભગવાન જાણે, ત્રીજો કોઈ નથી જાણતો. દુનિયાના દરેક માણસો પાસે આટલા કડવા અનુભવ, કોઈ શાયરે બહુ સરસ શેર લખ્યો છે, જીવનની ચાદર પર જખમોને ગણવાતા, પણ ખબર પડી કે નામો બધા અંગત હતા, જેને આપણે બહુ સગા માનીએ છીએ, સંબંધી માનીએ છીએ, સ્નેહી માનીએ છીએ, જેના માટે શબ્દ આપણે સગા વાલા, કયો શબ્દ? વાલા માનીએ છીએ. આ ખરેખર શું વાલા હોય છે? ઉપનિષદોએ કડવી વાત કરી દીધી, નવા અરે પુત્રસ્ય કામાય પુત્ર પ્રિયો ભવતી આત્મનસ્તુ કામાય પુત્ર પ્રિયો ભવતી. બાપને દીકરો વાલો લાગે છે, પતિને પત્ની વાલી લાગે છે, આ બધાની પાછળ છળ છે, નરો સ્વાર્થ છે, નરી વાસના છે. સાચો પ્રેમ શોધવો હોય ને તો આ ઉપનિષદો વાંચવા પડે તમારે. એટલે એ બધી અઘરી વાત સમજવા કરતા છેલ્લી વાત છે, તમે ભગવાનને કેન્દ્રમાં રાખો. ગુરુજી કહે છે ને, તમારા સંસારને પણ સત્સંગમય બનાવો, સંસારને પણ ભક્તિમય બનાવો, સંસારને પણ ભગવાનમય બનાવો. પ્રશ્નો નહીં થાય, દુઃખ આવશે તો ભગવાન રક્ષા કરશે. બીજી વાત સાંભળો, મહારાજ શું કહે છે? જેવું હેત વચનામૃત છે ગઢપુર મધ્ય પ્રકરણનું 59મું. જેવું હેત સ્ત્રી ઉપર છે, પુત્ર ઉપર છે કે મા બાપ અને ભાઈ ઉપર છે, તેવું હેત ભગવાનના સંત સાથે રાખવું તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. સાગરના શબ્દો થોડા વાંચીએ, જુઓ મહારાજ શું કહે છે. દરબાર તમને ધન્યવાદ છે, ધન્ય ધન્ય તવ ભાગ્ય નૃપ, ધન્ય ધન્ય તવ પરિવાર, હરિ સંત મે ભય પ્રેત તવ, એ સાર મે સાર. હે રાજા, સાધન અનંત પ્રકારના છે,
બધા સાધનોનું આ એક જ પ્રયોજન છે. સંતોમાં દેહ અને ગેહાદિકથી અધિક પ્રેમ રાખવો. કલ્યાણના સાધન અનંત પ્રકારના છે, તેમાં સૌને આદર રહે છે, પણ આ દેહ અને ઘર તેના કરતા પણ સંતો ઉપર વધારે પ્રેમ રાખજો. પેલા બધા સાધન છે અને આ સાધ્ય છે. સાધન ને સાધ્ય વચ્ચે તફાવત હોય, ખબર છે ને આસિત ભગત. મહારાજ એમ કહે છે, સાધન અનંત પ્રકાર તાકો તાન હે યહ સબ. અનંત પ્રકારની સાધનાઓ છે. પૂજા કરવી, માળા કરવી, દંડવત કરવા, વંદુના પાઠ કરવા, જનમંગલ કરવા, ધર્મનિયમ પાળવા, રજસ્વલાના ધર્મો પાળવા, એટલા ચોખ્ખાનું જ્ઞાન હોવું, આ બધું શું કહેવાય? સાધન કહેવાય. સાધન અનંત પ્રકાર તાકો તાન હે યહ સબ, સંત સે કરે ના પ્યાર, દેહ ગેહ સે અધિક કર. આ બધા સાધનનું ફળ, પ્રયોજન અને લક્ષ્ય એટલું જ છે. શું લક્ષ્ય છે? સંતમાં ને ભગવાનમાં પ્રેમ થાય. હવે મહારાજ સરસ વાત કરે છે, સંત સે હોવત ભાવ. બધાને આ સાધનમાં તાન રહે છે, એટલે કે આમ કરવું, આમ ન કરવું, આ ખાવું, આ ન ખાવું, આ જોવું, આ ન જોવું, આ બધી સાધનની વાત આવે એમાં જીવને એકવાર પકડાવી જાય છે. પણ એવી પકડ ભગવાનને ભગવાનના સંતમાં પ્રેમ કરવા માટે નથી આવતી. બહુ સમજવા જેવી વાત છે. સંત સે હોવત ભાવ, શ્રી હરિ સે પીછે હોત તેહી. જીવ પ્રાણી માત્રને પહેલા સંતોના ઉપર પ્રેમ ભાવ થાય છે અને પછી ભગવાનના ઉપર પ્રેમ થાય છે. પહેલા સંતમાં પ્રેમ થાય છે, પછી જ ભગવાનમાં પ્રેમ થાય છે. સાગરના શબ્દો જુઓ. ગુણાત્યાનંદ સ્વામીએ પણ વાતોમાં કહ્યું, એક સંત ઉદાસ થઈ ગયા. કારણ એ હતું, માનસી પૂજા કરવા બેસે, ધ્યાન કરવા બેસે ત્યારે સંતોના દર્શન થાય, મહારાજના દર્શન ન થાય, અકળામણ થઈ ઉદાસ થઈ ગયા. અને હાથ જોડીને સ્વામીને પૂછ્યું ત્યારે સ્વામી કહે, અરે સાધુ રામ, એમાં ઉદાસ શા માટે થાવ છો? આ તો સારી વાત છે. રાજા આવે ને તે સીધો રાજા ન આવે, પહેલાના સૈન્યને મોકલે, પછી પાછળ રાજા આવે. એમાં પુરુષોત્તમ નારાયણ આવવાની નિશાની છે, એના સંતના દર્શન થાય છે ને, એટલે આવતીકાલે તમને ભગવાનના દર્શન થવાના જ છે. ધીરજ રાખો તમે. કેવી સરસ વાત છે, પહેલા સંત ઉપર પ્રેમ ભાવ થાય છે અને ત્યાર પછી જ ભગવાન ઉપર પ્રેમ થાય છે. આ સત્ય સમજવું જરૂરી છે. ઘણી વાર મેં કથામાં વાત કરી છે, ઘણી વાર ચાવી એક જ હોય, એ ચાવી તાળાને બંધ પણ કરી શકે, તાળાને ખોલી પણ શકે. બસ એવી જ રીતે પ્રેમ એક જ તત્વ છે, પણ એક જ પ્રેમ કામ બે કરે છે, મોક્ષ કરે પણ છે અને મોક્ષ બગાડે પણ છે. ચાવી એક તાળાને બંધ કરે અને ખોલવાનું પણ કામ કરે, એમ પ્રેમ એક જ કલ્યાણને બગાડે પણ છે, કલ્યાણને સુધારે પણ છે. પ્રેમ જો જગતમાં થાય તો કલ્યાણ બગડે છે, પ્રેમ જો જગદીશમાં થાય તો કલ્યાણ સુધરે છે. ભગવાનને ભગવાનના સંત એમાં જો હેત થાય ને તો બધી જ વસ્તુ, એમાં બધી જ વસ્તુ આવી જાય. કેમકે લક્ષ્ય છે, ત્યાં તમે પહોંચી ગયા એટલી બીજી બધી વસ્તુ ઓટોમેટિક થઈ જ જવાની. મુક્તાનંદ સ્વામીને મહારાજે વાત કરી કે સ્વામી, તમે વિચરણમાં જાઓ ને તો એટલું તો સહજ કરવું કે જીવ પ્રાણી માત્રને તમારામાં હેત થાય, વાણી દ્વારા, વર્તન દ્વારા એટલો વિવેક તો રાખવો કે જીવ પ્રાણીને હેત થાય. જો હેત થાય ને તો વાત મનાય, વાત મનાઈને હેત થાય તો વાત મનાય, વાત મનાય તો ધર્મનું પાલન કરે, ધર્મનું પાલન કરવાનું શરૂ કરે એટલે અધર્મમાંથી પાછો વળે, અધર્મથી છૂટે, ધર્મનું પાલન કરે એટલે કલ્યાણ તો થવાનું જ. બધી વાતનું મૂળ એક જ છે. કયું? પ્રેમ ભગવાન અને સંતમાં.
ભગવાનને સંતમાં પ્રેમ થાય ને તો ધર્મ આવે. કેમ? એની વાત મનાય, વાત મનાય એટલે ધર્મનું પાલન થયું, ભક્તિથી ધર્મ આવ્યો. શ્રીજી મહારાજે ભક્તિ, આપણે જન્મંગલ સ્તોત્રમાં મહારાજના 108 મંત્ર છે, નામ છે, એમાં ભક્તિ સંપોષકાય નમઃ, મહારાજને ભક્તિના પોષક કહ્યા છે. ભક્તિ એક જ આવે ને તો એની પાછળ બીજા બધા સાધન ઓટોમેટિક આવે છે. જરૂર છે બધાની, પણ બીજા બધા સાધન એની પાછળ સહજ આવે છે. કેવી રીતે? નટુ દાદા, ભગવાનમાં પ્રેમ હોય, સંતમાં પ્રેમ હોય એટલે એની વાત મનાય, વાત મનાય એટલે ધર્મ પાળીએ છીએ. ભગવાન ધર્મની જ વાત કરે ને, અધર્મની વાત કરે? કરે. ભગવાન અને સંત એની વાત એ ધર્મ છે. ભગવાન અને સંત એની વાત મનાય એટલે ધર્મનું પાલન થાય, ધર્મનું પાલન થાય એટલે અધર્મ એટલે ખોટી વસ્તુ એનાથી છૂટી જઈએ. એટલે વૈરાગ્ય આવ્યો કે ના આવ્યો દાદા, બોલો. એક નાનો એવો દીકરો આપણા લોયાધામ પરિવારનો, એનું પેટ થોડું વધી ગયું. વેકેશનનો સમય હતો, ગુરુજીના ઘરે વિચરણ કરવા પધાર્યા, હું જોડે હતો. એટલે ગુરુજીએ ટકોર કરીને પપ્પાને કે દીકરો હજી નાનો છે ને પેટ બહુ જાડું થઈ ગયું લાગે છે. તો કે ગુરુજી જુઓ ને, હવે આપણા વેકેશન છે, ઘરે રહેવાનું, એટલે છોકરાઓ વેકેશનમાં તો વધી જ જાય છે. ગુરુજીએ કહ્યું કે દીકરા તને શું શું ભાવે, એટલે નિર્દોષ બાળક હતો, એને જે જે ભાવતું બધું કહ્યું. એને વધારે વધારે પીઝા અને ચીઝ ભાવે. ગુરુજીએ કહ્યું તું એક નાનો નિયમ રાખ, તારે આખા વેકેશનમાં હવે ક્યારેય પીઝા નથી ખાવાના, ચીઝ નથી, બાકી બધું તું જમજે. નાના દીકરાને એટલી નાની ઉંમર દાદા, પણ હેત હતું ગુરુજીમાં, અતિશય હેત હતું. તો તરત એણે નિયમ લઈ લીધું. એના પપ્પાએ બે વાર મેક્સ્યોર કર્યું કે તું ગુરુજી પાસે નિયમ લે છે, વિચાર નિયમ લેજે. તો કે ડેડી ડોન્ટ વરી. એના પપ્પાને એમ થતું હતું કે છોકરો શું ચીજ વગર, પીઝા વગર જીવી શકશે, રહી શકશે. છોકરાએ નિયમ લીધું, લીધું એટલું નહીં, અઠવાડિયા પછી એના પપ્પાને આશ્ચર્ય થયું, એનો ફોન આવ્યો, ગુરુજીને વાત કરી. આનું નામ શું? વૈરાગ્ય. હેત હતો એટલે વૈરાગ્ય આવ્યો. આવ્યો કે નહીં દાદા? બાકી નાના બાળકને તમે ધોલ મારો તો એ પીઝા છોડશે, ચીજ છોડશે? છોડી દીધી દાદા, ગુરુજી ના પાડી છે, નહીં જમું. હેત છે તો ધર્મ આવે છે પાછળ, હેત છે તો વૈરાગ્ય આવે છે પાછળ, હેત છે તો જ્ઞાન પણ આવે છે. તમને એક નાની વાત કરું, આ કથા સાંભળનારા કેટલા બધા હરિભક્તો છે, રોજ તમે કથા સાંભળો છો, તમને પ્રેમ છે સંતોમાં, સંતોની વાણીમાં પ્રેમ છે, સંતો કેટલી સરસ કથા વાર્તા કરે છે, તમારા હૃદયમાં એટલો બધો છલકાય છે ભાવ. આપણે મંતવ્ય લખવાનું શરૂ કર્યું. કથા સાંભળનારા એવા કેટલા હરિભક્તો છે જેને કોમ્પ્યુટર ચાલુ કરતા નહોતું આવડતું. એકદમ સાચી વાત કરું છું, નામથી જાણું છું પણ નામ નથી લેતો. આ કથા સાંભળવા માટે કોમ્પ્યુટર કેમ ચાલુ કરવું શીખી ગયા બધા, ટેબ્લેટ વાપરતા શીખી ગયા, યુટ્યુબ વાપરતા શીખી ગયા નટુ દાદા. અને ત્યાર પછી કેટલા વડીલ હરિભક્તોને લખવાની તો વાત જ ક્યાં, મંતવ્ય. પણ આપણે આ મંતવ્યનું શરૂ કર્યું, સંતોએ ટકોર કરી, તો મંતવ્ય લખતા પણ શીખી ગયા. તમે જુઓ, સંતોમાં હેત છે, પ્રેમ છે, તો જ્ઞાન પાછળ આવવા માંડ્યું. કોમ્પ્યુટરનું જ્ઞાન આવ્યું, કથા લખવાનું જ્ઞાન આવ્યું, કથાના મંતવ્યનું જ્ઞાન આવ્યું, કથાનું દિવ્ય જ્ઞાન આવ્યું. આવ્યું કે નહીં? અને એક નાની વાત સંભળાવી દો, એક સારા હરિભક્તને ઘરે, અમે ગુરુજી સાથે હમણાં વિચરણમાં ગયા આ વખતની યાત્રામાં, તેના ઘરે બેઠા હતા, એટલે એના ઘરમાં એક પ્રશ્ન હતો. એ પ્રશ્નની વાત કરતા હતા, વાત કરતા કરતા એ બોલ્યા કે ગુરુજી, આ તો છે ને, અમે તો સંસારી માણસો, અમારા સંસારમાં આવા ડખા તો ચહેલા જ કરવાના, હવે આ કથા સાંભળીએ છીએ ને એટલે આનો અંતરમાં ઉદ્વેગ નથી. ગુરુજી એટલું બધું હસ્યાને રાજી થઈ ગયા. ગુરુજી કે બસ આટલું જ સમજવાનું, આ તો ઊંટનું બેસણું છે. તમે ટોયલેટમાં જાઓ પછી એમ કે બહુ દુર્ગંધ આવે, તો ત્યાં શું કઈ સુગંધ આવે? કસ્તુરીની, કસ્તુરીની સુગંધ આવે દાદા? એ તો જગ્યા દુર્ગંધની છે, બસ ત્યાંથી નીકળી જવાનું જલ્દી, કામ પતાવી. કચરા પેટીને ખોલો, ત્યાં કઈ કસ્તુરીની સુગંધ આવે? એ જગ્યા જેની છે. આ સંસારનું નામ જ છે દુઃખ. સાગરના શબ્દોને ફરીવાર યાદ કરીએ, દેહ અને દુનિયા દુઃખનું જ ધામ છે, એમાં સુખ શોધે છે તે ભૂલેલો છે. સાગરના શબ્દોને ફરીવાર યાદ કરીએ,
આ દેહ નખથી શિખા સુધી દોષ અને રોગથી ભરેલો છે. આ મહારાજના શબ્દો જો સાચા હોય તેટલી વાત ચોક્કસ છે, આ દુનિયામાં દુઃખ છે જ, દુઃખ જ છે, સુખ શોધવાનું છે. ભગવાન બુદ્ધે આ વાત કરી, ભગવાન સ્વામિનારાયણે વાત કરી, આપણા વેદોએ આ વાત કરી, આપણા ઉપનિષદોએ આ વાત કરી, બધાએ વાત કરી, તો પણ આપણે સવારથી સાંજ સુધી થોડું ઘણું મળી જાય ને તો ઓહો હો હો હો. પેલો ગૂગલ અર્થ હોય ને ક્યારેક લઈને બેસીએ દાદા, તમને ખબર નહીં દાદા, એકવાર બતાવીશું. ગૂગલ અર્થમાં ઝૂમ 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 તમે કરતા જાઓ ને તો આખી પેલા આખું સિટી ને પછી આખી પૃથ્વી નાનો દડો જેવો થઈ જાય છે ને. પછી આમ ખોલતા જાઓ ખોલતા જાઓ. હવે એમાં અમેરિકા દેશ, એમાં પાછું ન્યૂજર્સી સ્ટેટ, એમાં પાછું રેરિટન ટાઉન, એમાં પાછું આપણું લોયા ધામ, એમાં દાદા પાછી આપણી ખુરચી દેખાય. એ ખુરચી ઉપર આપણે હલતા હલતા કહીએ ઓ હો હો હો, અલે ભાઈ કશું ઓ છે નહીં આમાં. હા, સમજણ છે તો બધું સુખ છે. સાચું સુખ જ્ઞાનમાં છે, સમજણમાં છે, જગતમાં નથી. પણ આ હેત છે તો સમજાય છે કે નહીં? બોલો, સમજાય છે કે નહીં આસિત ભગત, કે નહીં? બહુ ફેર પડે એટલે હું કહેવા માંગુ છું, બીજા બધા સાધન એ સાધનની જગ્યાએ છે, ભગવાન અને સંતમાં હેત એ સાધ્ય છે. શું છે? સાધ્ય. તમારે રોડની જરૂર ત્યાં સુધી જ પડે, ઘરે તમે નથી આવી ગયા, બરાબર દાદા? તમે ઘરમાં આવી જાઓ પછી રોડની જરૂર પડે, તમે ઘરમાં આવી જાઓ પછી ગાડીની જરૂર પડે, કેમ? હા, સમજી ગયા ને? રોડ કે ગાડી ઘર માટે છે, ઘર ગાડી માટે નથી. ગાડી વડે ઘર સુધી આવવાનું છે, ઘરમાં એટલે ગાડી છોડી દીધી પછી તો ઘરમાં આવી જવાનું. કોઈ ઘરની અંદર ગાડી લઈને આવે પછી ઘરની અંદર બેડરૂમમાં ગાડી લઈ જાય ને પછી ગાડીને કપડાં ઓઢાડે ને તકિયો મૂકે એવું થાય અને એવું કરે ડાયો કહીએ આપણે? ગાડી એ સાધન છે, ઘર એ સાધ્ય છે. સમજો છો ને તમે? સાધન ને સાધ્યનો તફાવત સમજો છો ને? એમ ભગવાન અને સંતમાં પ્રેમ આવી ગયું ને, આ એક સાધન સિદ્ધ થયું ને, તો પાછળના બીજા બધા સાધન એની મેતે સિદ્ધ થવા લાગે છે. ધર્મ પણ આવે, જ્ઞાન પણ આવે, વૈરાગ્ય પણ આવે, તપ પણ આવે, જપ પણ આવે, દાન પણ આવે, સમર્પણ પણ આવે, સેવાભાવ પણ આવે. મહારાજના શબ્દો થોડા વિચારીએ, જુઓ, સાધન અનંત પ્રકારના છે, તે બધા સાધનોનું આ જ તાન છે, સંતોમાં દેહ અને ગેહથી અધિક પ્રેમ રાખવો. પહેલા સંતોના ઉપર પ્રેમ ભાવ થાય છે અને પછી ભગવાન ઉપર પ્રેમ ભાવ થાય છે. આ ભૂમિ ઉપર સંતો છે તે સંસાર રૂપી સાગર તરવા માટેનું વહાણ છે. દૈત્યો અને રાક્ષસો, અનંત અધર્મીઓ પણ સંતોને નમતા રહે છે. ભવ, બ્રહ્મા, દેવરાજ, ઇન્દ્ર અને સમગ્ર દેવો પણ સંતોને નમસ્કાર કરે છે. જગતમાં જે જે રાજાઓ અને ધનાઢ્ય લોકો છે તે પણ સંતોને દેખે છે ત્યારે મનમાં ઘણો જ પ્રેમ રાખીને વારંવાર તેને મસ્તક નમાવે છે. મોટા રાજા મહારાજાઓ, દેવો કે ઇન્દ્ર, એ પણ સંતોનો મહિમા જાણે છે, સંતોને વંદન કરે છે, સંતોને રાજી કરવા માટેનું તાન રાખે છે, કારણ કે જાણે છે એવા સંતના આશીર્વાદથી જ બધું કામ થાય છે. સંતો તો મનુષ્ય રૂપમાં સરળ સ્વભાવના હોય છે. સાધુના લક્ષણ કેવા હોય એ હવે કહે છે. સંત કો મુખ્ય હે સરળ સ્વભાવા, સંત કો મુખ્ય હે સરળ સ્વભાવા, નેન વચન મે અમૃત રખે ભાવા, નેન વચન મે અમૃત રખે ભાવા, કુટિલ વચન ઉચરે નહીં કબહું, કુટિલ વચન ઉચરે નહીં કબહું, આપ કો કોઉ દ્રોહ કરે જબ હું, આપ કો કોઉ દ્રોહ કરે જબ હું. સંત એટલે લાલ લુગડાવાળા ખાલી નહીં, ગુરુજી અનંત વાર કહે છે. ઘણીક વાર આપણે લાલ કપડાથી જ સંતને ઓળખીએ છીએ એટલે સીતાજી જેવી ભૂલ થાય, સીતાજીએ લાલ લુગડામાં સાધુ જોયા એટલે ભૂલી ગયા, ખબર છે ને તમને? લક્ષ્મણના વચનને ભૂલ્યા, રેખા કરી છે એને ભૂલી ગયા, બધું ભૂલી ગયા અને પરિણામ શું આવ્યું? રામાયણ થઈ.
જીવનમાં યાદ રાખજો મહારાજની આ બધી વાતો. સંત તો મુખ્ય રૂપમાં સરળ સ્વભાવના હોય. સાધુ કેવા હોય? થોડું જોરથી બોલો. દાંડ હોય, દાદાગીરી કરનારા હોય, ધમકી આપનારા હોય, ખૂન મર્ડર કરાવનારા હોય, પોલીસ પણ ડરતી હોય, દાદા કોઈનું નામ ન લેવા હોય, આ સાધુનું લક્ષણ ખરા? પણ આ કળિયુગમાં આવે કેવું નથી લાગતો તમને? આ શાસ્ત્ર બધા ભૂલી ગયા એટલે. અમે વર્ષો પહેલાની વાત છે, એક ભક્તને ત્યાં ગયેલા અને હરિભક્તો વાતો કરતા હતા અમેરિકામાં જ વર્ષો પહેલા. અમારા ગુરુજી તો મર્સિડીસમાં જ ફરેલો. હવે મર્સિડીસથી કઈ મોટા પુરુષની ઓળખાણ થાય? સરળ સ્વભાવના હોય. ભગવાન રામચંદ્રજી રામાયણમાં કેટલી સરળ સ્વભાવન મન કુટિલાએ જથા લાભ સંતોષ સદાએ, જથા લાભ સંતોષ સદાએ, સરળ સ્વભાવન મન કુટિલાએ. જીવનમાં એટલું બધું સમજવા જેવું છે, એટલું બધું સમજવા જેવું. હમણાં ગુરુજી સાથે વિચરણમાં હતા, બહુ સરસ ગુરુજીએ ગાડીમાં સંતોને વાત કરી, મેં બેઠા હતા ગાડીમાં, ચર્ચા ચાલતી હતી. મને ગુરુજી કે સુરત, આપણે બે જ વસ્તુ યાદ રાખવાની, એક આપણું જીવન સરળ બનવું જોઈએ અને આપણું જીવન સહજ બનવું જોઈએ. કેવું? આજનો માણસ નથી સરળ રહ્યો, નથી સહજ રહ્યો. જેનું જીવન સરળ હોય અને સહજ હોય એનું જીવન સરસ હોય દાદા. કેવું હોય? આ દુનિયાનો કોઈ બાળક ક્યારેક ખરાબ લાગે? કપડાં પહેર્યા હોય તોય સારું લાગે, કપડાં ન પહેર્યા હોય તોય સારું લાગે, હસે તો પણ સારું લાગે, રડે તો પણ સારું લાગે. બાળક સારો લાગે છે એની પાછળ બે જ કારણ છે. આ દુનિયાનો કોઈ પણ બાળક એ સરળ હોય અને સહજ હોય. આર્ટિફિશિયલ લાઈફ શું કહેવાય એ નાના બાળકને ખબર જ નથી. ખબર છે? ખબર છે દાદા? જીવનમાં સહજતા અને સરળતા, ઉત્તમા સહજા અવસ્થા મધ્યમાં ધ્યાન ધારણા, કોઈ કેટલી સરસ વાત કરી છે. અત્યારના યુગમાં કોઈને પૈસાવાળા થવું હોય સરળ છે, કોઈને એન્જિનિયર થવું હોય સરળ છે, કોઈને અમેરિકા સુધી પહોંચવું હોય સરળ છે, કોઈને ડોક્ટર કે વકીલ થવું હોય સરળ છે, પરંતુ સરળ થવું હોય એ ઘણું કઠણ છે. ડોક્ટર થવું સરળ છે પણ સરળ થવું બોલો કઠણ છે. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં. આ દાસના દાસ થવું એટલે શું બોલો? સરળમાં સરળ થવું. હા, આવા ગુણ આ ભગવાનના ગુણ છે, ભગવાનના એકાંતિક સત્પુરુષના ગુણ છે. મહારાજ એમ કહે છે, સંત એટલે શું? સંત સ્વભાવથી સરળ હોય, આંખોમાં અને વાણીમાં અમૃત જેવો ભાવ હોય. સંત કો મુખ્ય હે સરળ સ્વભાવા, નેન બચન મે અમૃત રખે ભાવા. એની આંખમાં અમૃત વહેતું હોય, એની વાણીમાંથી અમૃત વહેતું હોય. એ વણ વેચારે પણ વાતો રે આવે એના અંતરથી. ઘણાના મોઢામાંથી ઝેર નીકળતું હોય, ઘણાની આંખમાંથી અંગારા નીકળતા હોય. જોયા છે ને આવા? આ સાધુના લક્ષણ નથી. કદાચ કોઈ પોતાનો દ્રોહ કરે તો પણ તેઓ ક્યારેય ખરાબ કે કડવું વેણ ઉચ્ચરે જ નહીં, અને પોતાના દિલમાં તેનું અહિત પણ ન વિચારે. તેને બાળબુદ્ધિ સમજીને ભૂલી જાય. સંતો એક ભગવાનમાં જ સુખને જુએ છે, મૂર્તિના વિના બીજે તો બધે અનેક દુઃખોને જ દેખે છે. કેવી સરસ સાધુની વ્યાખ્યા કરી, તો હુતા કોન દ્રોહ દેલ ધારે બાલ બુદ્ધે કર
ताकु विचारे, तोहु ताको न द्रोह दिल धारे, बाल बुद्धि कर ताकु विचारे। कोई अपना ऊपर गुण करे, एना ऊपर अपने गुण करिए, ये अपनी साधुता नहीं। कोई अपने हसीने बोलावे, एने अपने हसीने बोलावीए, ये दादा साधुता नहीं, ये तो जीव प्राणी मात्र नो स्वभाव छे। पण कोई गाळ दे छता एनी साथे हसीने वात करे, कोई अपमान करे छता एनु सन्मान करे, कोई अहित करे एनु पण हित करे, आ साची साधुता छे। कपड़ा थी साधुता नहीं। अपकार करनारनो पण उपकार करे ए साची साधुता छे। आपणे जीवनमां बहु ऊंडा उतरीए ने क्यारेक क्यारेक एम थाय कि शास्त्रनी आ बधी वात आजे भूलाई गई छे। आजनो माणस चोख्खो वेपारी बनी गयो छे। आजनो माणस एटलो बधो स्वार्थीलो बनी गयो छे, एटलो बधो स्वार्थी। वेपारी होय, 5 रुपया आपे तो सामे 5 रुपयानी वस्तु आपे। वात साची ने दादा? हसता हसता आपी दे, પણ 5 રૂપિયામાં 500ની વસ્તુ આપે? આપે? કોઈ ગરીબ રડતો રડતો આવે આપે? આજનો માણસ વેપારી બનતો જાય છે, આજનો માણસ સ્વાર્થી બનતો જાય છે। વાલા વેરી થતા જગતમાં સરી જશે જ્યાં સ્વાર્થ કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ। દશા આવી થઈ ગઈ છે, અને જગતમાં છે એમ નહીં, સત્સંગમાં પણ। તુલસીદાસજી મહારાજે તો લખી નાખ્યું, सुर नर मुनि सब के हरीते, स्वार्थ लागे करही सब प्रीते। जीव प्राणी मात्र नो स्वभाव छे एम नहीं, देवता नो पण स्वभाव एवो छे, अरे मुनि अने संतो नो पण एवो स्वभाव छे। एक साचा संत, एकांतिक सत्पुरुष केवल ने केवल जीवनु कल्याण करनारा छे। स्वार्थ छोड़ीने जीव पर प्रीति करनारा छे। गुणात्यानंद स्वामी कहे, अमे भावरा जेवा जीवने पकड़ी लावीए छीए अने एने भगत बनावीए छीए। पूज्यपाद गुरुजीना जीवनमां अमे केटली वार जोयुं छे, केटली वार एटला बधा माछला धोया होय, एटलुं बधुं अपमान कर्युं होय, एवा अनाड़ी जीव उपर पण ज्यारे उपकार करता होय ने, एना उपर ज्यारे दया करता होय ने, त्यारे एक वार आपणने एम थाय, गुरुजी क्या आवुं करे छे? पण तेम छतां आपणने थाय, एक साधुनी साधुता जोवी होय ने तो गुरुजी जेवा मोटा सत्पुरुषनी साथे आपणे रहेवुं पड़े। 6 મહિના सुधी रहीए ने तो संत कोने कहेवाय, असंत कोने कहेवाय, आपणने चोख्खा दर्शन थई शके। महाराज शुं कहे छे? एनु खराब बोले तो नहीं, पण विचारे पण नहीं। एना मनमां एम थाय, अज्ञानी जीव छे एम जाणीने माफ करी दे। અને સંત તો જાણે છે, હરી મે દેખે સુખ હી એકા, એને તો ખબર છે સુખ તો એક જ જગ્યાએ છે, ક્યાં? હરી મે દેખે સુખ હી એકા, મૂર્તિ બિન દેખે દુઃખ અનેકા। સંત જાણે છે સાચું સુખ એક મહારાજની મૂર્તિમાં છે, એક મૂર્તિમાં જ સુખને જાણે છે, ત્યાં જુએ છે। આ જગતમાં ઓછું કે વધારે, આજે કે કાલે, આ દુનિયામાં એવી છાશ બની જ નથી જે ખાટી ન થાય, બને છે। આજે ગમે એવી મીઠી લાગે, અઠવાડિયું રાખો તો, 15 દિવસ રાખો તો, મહિનો રાખો તો, અરે માથાના વાળ ખાટી બળવા જેવી થઈ જાય દાદા। બસ આ દુનિયાની દરેક વસ્તુ બગડવા માટે જ જન્મી છે। આ દુનિયાની દરેક દેખાતી સાનુકૂળતા એક દિવસ પ્રતિકૂળતામાં પરિણમવા માટે જ થઈ છે। આ દુનિયામાં દેખાતા તમામ સુખ એ આજે ભલે સુખ છે, પણ કાલે દુઃખ થવાના જ છે। તમે દાદા હમણાં જેકેટ કાઢ્યું કે નહીં? આ લોકો જેકેટ પહેરે, ખબર છે ને? હમણાં વિચરણમાં ગયા ને તો બધા હરિભક્તો જેકેટ પહેરી લે, પણ જેવા ઘરમાં આવે ને તરત શું કરે? કાઢી નાખે। જે જેકેટ બહાર જાય ત્યારે સુખરૂપ લાગતું, એ ઘરમાં કેવું લાગે? દુઃખરૂપ લાગે છે। તમામ સુખ અંતે દુઃખમાં જ પરિણમવાના છે, તમામ સાનુકૂળતા અંતે પ્રતિકૂળતામાં જ જવાની છે। આ જગતનું કડવું સત્ય છે, સ્વીકારીએ કે ન સ્વીકારીએ, આંખ બંધ કરી
તમારા પાછલા 10 વર્ષનું તમે કેલ્ક્યુલેશન કરશો ને, તમને ચોખ્ખો હિસાબ દેખાશે, તમને ચોખ્ખું આ શાસ્ત્રનું ગણિત સત્ય દેખાશે. એ આવું જ છે. સત્ય એક ભગવાનની મૂર્તિમાં સુખ છે. નંબર 2, ભગવાનને ઓળખાવે એવા સંત, એના સમાગમમાં જ સાચું સુખ છે. મહારાજ કેવી સરસ વાત કરે છે, આવા જે હોય એ સાચા સંત છે, એવા સંતમાં તમને પ્રેમ થયો છે, તમને ધન્ય છે, તમારા પરિવારને ધન્ય છે, કરવા જેવું આ છે, સારમાં સાર પણ આ છે. હજી મહારાજ એટલી સરસ મજાની વાતો કરે છે. મેં તમને હમણાં જ કહ્યું કે હરિચરિત્રામૃત સાગર ગ્રંથની કથા લોયાધામ મંદિરમાં કેટલા વર્ષોથી ચાલી રહી છે. કથા કરનારા આપણા લોયાધામના સંતો, કથા સાંભળનારા આપ સર્વે ભક્તો, આપણે બધા ભાગ્યશાળી છીએ. ગુરુજીએ આપણા ઉપર કંઈક કૃપા કરી, આપણને આ તક મળી, આવા શાસ્ત્રો વાંચવા મળ્યા, વિચારવા મળ્યા. એટલું જ નહીં, જેના ઉપર ભગવાનની મોટા પુરુષની કૃપા હોય ને, તો આ ગ્રંથો વાંચવા કે વિચારવા મળે. દાદા, હા, હું સાચું કહું છું. એક દિવસ હું અને નીલકંઠ સ્વામી બેઠા હતા, અમારે કથા વાર્તા વિશેની ચર્ચા ચાલતી હતી. મેં નીલકંઠ સ્વામીને કહ્યું કે નીલકંઠ સ્વામી, તમે સવારે કથા કરો છો હરિલામૃત ગ્રંથ, એની આજે આ વાત આવી, શું આપણે વિચારી શક્યા એવી વાતો? નાના હતા આ ગ્રંથો વાંચેલા સાંભળેલા, ત્યારે એટલી સમજણ પાકી નહોતી. આજે એ સમજણ આવી છે, એટલા બધા કામ વધી ગયા છે, એટલા બધા કામ વધી ગયા છે કે શાંતિથી વાંચવું હોય તો સમય નથી. પેલા સમય હતો ત્યારે સમજણ નહોતી, હવે સમજણ છે તો. ત્રણ વસ્તુ દાદા ક્યારેય ભેગી નથી થતી, સમજણ, સમય અને શક્તિ. ભગવાને આ દુનિયામાં એવું ગણિત કર્યું છે, એટલા માટે વાલા ભક્તો, અમે બંને સંતો વાત કરતા હતા કે કથા સાંભળનારા કરતા વાંચનારા આપણે સંતો, આપણા કરોડો ઘણા ભાગ્ય કહેવાય કે આપણે આ ગ્રંથો વાંચીએ છીએ, એટલું નહીં વિચારી શકીએ છીએ. કારણ કે વાંચવા માટે ફરજિયાત શું છે? ફરજિયાત છે ને, બરાબર વિચારવું પડે, ઊંડા ઉતરવું પડે, સંશોધન કરવું પડે, પછી વાંચવું પડે ને. અમારા મોટા ભાગ્ય છે, તમારા કરતા પણ. અમારા ઉપર મહારાજની બહુ મોટી કૃપા છે, કેટલા વર્ષોથી આ કથા કરીએ છીએ. સાગરના છઠ્ઠાપુરની સમાપ્તિ થઈ રહી છે, 102 એટલે કે છેલ્લું તરંગ ચાલી રહ્યું છે. આવતીકાલે પણ આ કથા સાંભળીશું, થોડી કથા બાકી રહેશે. શનિવારે આપણે આ કથા પૂરી કરીશું. શનિવારના દિવસે શાકોત્સવ છે મંદિરમાં, તે દિવસે જ આ સાગર ગ્રંથરાજનું આપણે પૂજન પણ કરીશું. ગ્રંથનું ભાવપૂજન કરવા માટે આપ બધા ભક્તો જરૂરથી મંદિરમાં પધારજો, આપણે બધા સાથે મળી પૂજન કરીશું, પ્રાર્થના કરીશું. અત્યારે આ કથાને અહીંયા સમાપ્ત કરીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.